أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم، بقية الله خير لكم إن كنتم مؤمنين. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. السلام عليك يا بنت رسول الله، السلام عليك يا بنت نبي الله، السلام عليك يا بنت مقام المحمود والحوض المورود واللواء المشهود، السلام عليك يا بنت أمير المؤمنين علي بن أبي طالب، السلام عليك يا بنت فاطمة الزهراء سيدتي نساء العالمين، السلام عليك يا أخت الحسن الشهيد المسموم، السلام عليك يا أخت الحسين الشهيد المظلوم، السلام عليك وعلى جدك وأبيك وأمك وأخويك والتسعة المعصومين من ذرية أخيك الحسين عليهم السلام. السلام عليك أيتها البعيدة عن الأوطان والأسيرة في البلدان، السلام عليك يا أم المصائب، يا زينب الكبرى وأم كلثوم المرضية، ورحمة الله وبركاته. ایک اور صلوات بلند تر آواز میں سے. ایک اور بلند ترین آواز میں صلوات ابھی پڑھو کہ کربلا سودی تمہارو آواز جو جو یہ صلو علی محمد و آل محمد. اللہم صلی علی محمد و آل محمد. احسنتم احسنتم. 441 شب تاسوعا نومی رات آوی گئی چھے. જોતા જોતા દિવસો પસાર થયા. ખબર નથી આવતો વરસ આપણે હોય કે ન હોય, એ તો યકીન રાખીએ છીએ આપણે કે આપણે રે કે ન રે, પણ ગમે હુસૈન સદા આબાદ રે. જે આય કરીમાના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે, બકિયતુલ્લાહ ખૈરુ લકુમ ઇન કુન્તુમ મુમિનીન, સૂરે હુદની આ 86 નંબરની આયત છે, 86 નંબરની.
મને લાગે છે પાછું એક વખત આ વાતની ચોખવટ કરવું જરૂરી છે કે આપને આ ટોપિક રાખ્યા હતા કે ઇંતજાર ઇમામે ઝમાનના કરવા ટાણે આપની ડ્યુટીઝ શું છે. મને લાગે છે જેમ કે બધા ઘણા બધા માણસો મગજમાં એ હશે કે ઇમામે ઝમાનાના બારામાં તો કંઈ બોલાતું પણ નથી, મારું ટોપિક ઇમામે ઝમાના કે મારફત ઇમામે ઝમાના કે ઝુહુર ઇમામે ઝમાના કે નિશાનીઓ એ નથી. મારું ટોપિક હતું કે આપની ડ્યુટી શું છે, આપણે મને ને તમને શું કરવું છે, એ મારો ટોપિક હતું. પણ વાતો વાતોમાં ઘણી બધી વાતો કદાચ આવી હશે ને ઘણું એવું પણ થયું હશે કે તમને કદાચ રિપીટેશન લાગતું હોય, પણ આ માહે મહોરમના દિવસો તો ખાલી આપણા વાસ્તે એક યાદ દહેવાની વાસ્તે કે આપણે યાદ દેવાવે છે કે ક્યાં આપણે ભૂલ કરી રહ્યા છીએ તો પાછું આવી જાય ઠેકાને. قرآن مجید میں خداوند کریم کہے چھے بقیت اللہ خیر لکم ان کنتم مؤمنین. بقیت اللہ اللہ نو ایک خزانہ نے کہوائے چھے نجے امام زمانہ پوتے چھے تمہارا واسطے خیر چھے اگر اپنے مؤمنین ماں چھئے. تو question mark question ایچ ہے کہ آپ نے مؤمنین نی فہرست ماں جی چھئے کہ اوہ تو نتی کہ آپ نو بارے کا حساب تھا تو ہوئے મોમિનીના દાયરાથી કંઈ આપણે બારે તો નથી નીકળી ગયા. એ આપનું મેઇન મકસદ હતું આખા માહે મહોરમના પહેલા અશરાની અંદર. ઇમામ અબા અબ્દુલ્લાહ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલાવાતુલ્લાહી વસલામુ અલયહ એક વખત ઈદનો દિવસ છે, ઘરમાં બેઠા છે ને એના સહાબીઓ ઇમામના મખસૂસ સહાબી જે ઇમામને અપોઇન્ટમેન્ટ વગર આવી શકતા હતા ને ઇમામ સાથે મુલાકાત કરી શકતા હતા, એમાં અબુ બસીરનું નામ છે, મુફદ્દલનું નામ છે. તો ત્રણ ચાર જણા આવ્યા, એમાં અબુ બસીર આ રિવાયત કરે છે ઇમામની કે ઇમામની બારગાહમાં જ્યારે આપણે પહોંચ્યા તો જોયા કે ઈદનો દિવસ છે ને ઇમામ અલૈહિસ્સલામ પોતાના જદ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવાતુલ્લાહી વસલામુ અલયહ પહેરાહન, એનો પહેરવાશ, એનો એક કુર્તો પહેરીને બેઠા છે. એ કુર્તો કયો હતો ખબર છે કે અમીરુલ મુમિનીને જયારે મોલા બનાવવામાં આવ્યો હતું ગદીરમાં, તો રસૂલ અમીરુલ મોમિનીનને એક ખાસ કુર્તો દીધા પહેરવા સાથે. એ વારસામાં બધા ઇમામોને મળ્યું. ઇમામે શશોમ છઠ્ઠા ઇમામ, એનું વજન જરાક માશાઅલ્લાહ ભરેલા હતા. અબુ બસીર કહે છે કે જયારે કુર્તો પહેર્યા હતા ને તો એવું લાગતું હતું કે કુર્તો એને જરાક ટાઈટ થાય છે, પણ ખુશીનો માહોલ હતું, ઈદનો દિવસ હતું. ઇમામ આ કુર્તો પહેરીને બેઠા છે ને એવું ટાઈટ હતું કે એની આસ્તીન જે સ્લીવ્સ હોય એ ટાઈટ દેખાતી હતી, પણ આ ખાલી ખુશી મહેસૂસ કરવા સારું કે મારા બાપનું આ પહેરાહન પહેરીને હું બેઠો છું. તો અબુ બસીર જોઈ છે કે ઇમામ ઈદનો દિવસ છે, પોતાના ઘરમાં બેઠા છે જમીન ઉપર, એના સામે કિતાબ પડી છે ને ઇમામ ઝારો કતાર રોય છે. અબુ બસીર વિચારમાં પડી જાય છે કે આજે ઈદનો દિવસ છે ને ઇમામ આવી રીતના રોય છે કે એવું મહેસૂસ થાય છે કે ઇમામને ખુદા ના ખાસ્તા કઈ સાંપ આવીને ઢસી ગયો હોય. કેવી તકલીફ થતી હોય ઇન્સાનને જયારે કોઈ એવું જખમ ઇન્સાનને મળે, એવી રીતના બલ ઉર્દુમાં કહેવાય ભિલક ભિલક કે રોના. તો ઇમામ ઝારો કતાર રોતા હતા. અબુ બસીર કહે છે મને વિચાર થયું કે હું ઇમામને એપ્રોચ કરું, વાત કરું તો કેવી રીતના પૂછું, શું પૂછું. જ્યારે ઇમામ આપની હાજરીને મહેસૂસ કર્યા તો માથું ઉપાયરાને જોયા આપણે, તો પહેલું સવાલ અબુ બસીર કહે છે મોલા ખૈરિયત તમે આટલું બધું રોવો છો આજે?
تو ابو بصیر نے امام کہے چھے کہ ہاں ابو بصیر ہوں کیم نہ روؤں مارا سامنے کتاب جوئی چھے جے پیڑی چھے ایسو چھے ابو بصیر کہے چھے مولا تمہیں ودارے جانو چھو آ کتاب کہی چھے ایکے آ کتاب صحف فاطمیہ صحف فاطمہ ای کتاب نو نام چھے کہ جار رسول خدا محمد مصطفی صلی اللہ علیہ وآلہ وسلم جارے وفات پامے چھے تو جناب سیدہ ایوا مصائب کہہ رہا چھے ایوی ریتنا رویا چھے کہ کیو پیرو بینے سبت علی مصائب لو انہا سبت علی الایامی سرن لیالیا کہ بابا تمہارا پچھی مارا اوپر ایوا مصیبت نا پہاڑ پہ رہا چھے کہ اگر آ دیوسو ما پڑے تو آ دیوسو رات ما تبدیل تھی جائے اگر آ پہاڑوں اوپر پڑے تو آ پہاڑ ریزہ ریزہ تھی جائے سیدان و جگر کے وہ جگر ہسے تو خداوند کریم آ بی بی نی حالت جوئے نا شک تو بی بی نی بارگاہ ما جناب جبریل نے ادھر روج موکلتو تو کہ جان پرسو دے بی بی نے تو جناب جبریل آوتا نے بی بی ساتھ واتو کرتا نے امام امیر المومنین پہ باجو ما چھے بی بی نے سہارو دیتا پرسو دیتا دلاسو دیتا 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 جبریل آ بے ترن مہینہ نی اندر اکھو چتار آدم تھی کریم نے قیامت سدینو اکھو چتار بی بی نے کہی دیدو کہ جو آویر اتنا آویر اتنا آویر اتنا قدر و قدامہ لکھے لو چھنے آ تھا تو تھا تو تھا تو رہ سے تو ابو بصیر ہوں آوان چی ریو تو ماری نجر ایک سطر اوپر پیری سطر کہوائے لائن نے اینا اوپر ماری نجر پڑے چھے نے ہوں جویو کہ آخر الزمان ما اٹلے آپنو آٹائن جارے آپنا طرف تھی جے آتھوریٹی نے حجت خدا ہسے جے غیبت ما ہسے نے اینی غیبت نا کارنے مانسو جے ویرتنا زندگی پسار کرتا ہسے اے وہ لاغے چھے منے کہ مانسو جے مؤمنین چھے ان کنتو مؤمنین نی کنڈیشن چھے نے جے مانسو مؤمنین پوتا نے سمجھے چھے نے یا تو چھے ایلو کا پوتا نا ایمان نے ایوی ریتنا اتاری نے فیکی دیئے چھے جے وی ریتنا ایک بائی پوتا نا ہار نے اپاری نے کاٹی دیتی ہوئی یہ امام جعفر صادق جویا تو امام ابو بصیر نے کہے چھے بس میں نے آج جوئی نے رو آوے چھے کہ اٹلی بدی قربانی رسول تھی کرین امام باقر سدینی قربانی نو ذکر امام جعفر صادق کہہ رہا پچھی کہہ چھے کہ اٹھلی قربانی کروا چھتا پن آ مانسو آ امتیو امتی رسول پوتا نو ایمان نہ تھی سنباری شکتا بس ای جوئی نے منے بہو روڑو آوے چھے روڑو آوے چھے امام بہو زارو کتا روتا ریا پچھی ابو بصیر نے گھنی بدی باتو کہہ رہا ایمہ تھی ابو بصیر کہہ چھے کہ ہوں امام نے پوچھو کہ حالت سو ہسے ای زمانہ نہیں تو امام کہہ چھے کہ ایوی حالت ہسے کہ مانسو مومنین نے مومنات اپنا ایوی حالت میں آوی جاسے کہ آلو کا نسام میں ایو دنیا نو ماحول تھی جاسے کہ مانسو یتغربلن 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 کہ آلو کا ایوہ امتحان ماں گڑوانا چھے جے ویر اتنا اپنے چھانٹی ماں چھانٹی ہیں ایوی اتنا چھانٹوا ماں اسے آلو کا نہیں چھنی نہیں اندر سو کرے اپنے گھونے چھانے چوکھا نے چھانے جے سارا ہوئی رہی جائے جے خراب ہوئی پڑی جائے تو آوی ریتنا آلوکہ نہ امتحان نے ابتلا نے مصیبتوں نے اندر ایوی ریتنا ناکوا ماہو سے کہ آلوکہ چھانٹوا ماہو سے جے سارا ہسے ای باقی رہی جاسے نے جے خراب ہسے ای پڑی جاسے امام کہشے میں نے بس آوات رڑاوی دیئے چھے کہ جارے ہوں جو چھوں فگر آپ نے کہنے فگر جوانو کہ کیٹلو بچیو چھے تو آپ رابع سے بہت اچھا بچی گیا سے ای امام علیہ السلام ابو بصیر نے کیتا کہ ایمان نی چھانٹنی آپ نے کوشش ہی کروانی چھے کہ تا قیامت کہ یا تو تا ظہور مہدی آپ نے جارے خدا کرنے اتھائی دی بس آوے کہ امام زمانہ آپ نی حیاتی میں آوی جائے نے آپ نے تیار رہی چھے کہ امام آپ نے یہاں چھئے ہیں گوتا ہی معاف کری دیو پن ہوں حجی مانوا وارو چھوں بیجو اے وہ وقت آو سے اپنی قوم نی اندر امام فرماوے سے اونت ہی کہتو کہ مانسو مایوس تھی جا سے
માયુસ, માયુસ જ કયો ને, નિરાશ, નિરાશ થઈ જશે. કેનાથી નિરાશ થઈ જશે? સાંભળતા રહ્યા આપના બાપ દાદાઓ પાસેથી આપને બધું ખબર પડી કે આપના બાર ઇમામ છે ને આપના બારમા ઇમામ ગઈબતમાં છે ને અમરે ઇલાહીને ખોબરી રહ્યા છે ને ઇમામને અમર થશે ને ઇમામ આવશે. પણ માણસો એ મોટી છાણની જે છની જે આપણે કહે છે ને કે માણસો ખોબરતા ખોબરતા એવા નિરાશ થઈ જશે, જેવી મુસીબતો આ લોકો ઉપર આવશે તો એવા નિરાશ થશે કે કહેશે કે અગર ઇમામ હોત તો આવી ગયો હોત, કેમ નથી આવ્યા. ખુદાના ખાસ્તા એવું ન થાય કે આપણા જમાનમાંથી નીકળી જાય કે ઇમામ છે જ નહીં. એક કે દુશ્મનાને અહેલે બૈત, ખાસ કરીને આપના નવમા ઇમામ, દસમા ઇમામ ને અગિયારમા ઇમામ ના જમાનાના આ લોકોના મગજમાં હતું કે બારમું આવવાનું છે, તો બધા ઉપર જુલમ જે થયું બની અબ્બાસનું એ આપણા સામે ઇતિહાસ મોજૂદ છે, આપણે જોઈ રહ્યા છીએ. એ લોકો વાત ફેલાવે, એ લોકો પ્રોપોગંડા કરે ને એ લોકો બોલતા હોય, એ અલગ વાત હતી. કેમ કે દુશ્મની હતી એક જાતની, ને બીજી કોમ એવી પણ હશે એ લોકોના સામે કે જે ઇમામને ગરીમ સમજીને ખોબરતા હશે. ગરીમ એક લકબ છે ઇમામ જમાનનું. ગરીમ કોને કહેવાય ખબર છે તમને? કે જે એ જમાનાના માણસો હતા જે ઇમામ જમાનાના ગઈમતે સુગરાની અંદર કે જેને ખુમ્સ અદા કરવું હોય, ઇમામના ખાસ સહાબી, ઇમામના ખાસ બાજુના માણસ, ઈ માણસ જેને ખુમ્સ દેવું હોય, તકયાની હાલત જેને ખુમ્સ દેવું છે એને પણ ગરીમ કહેવાય છે, ને જેને ખુમ્સ પહોંચાડવું છે એને પણ ગરીમ કહેવાય છે. સલ્લો અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારી તકરીરનું બોજ તમારા દિલ ઉપર પડવું જોઈએ, તમારી જબાન ઉપર નહીં પડવું જોઈએ. હું મને વારંવાર નહીં કહેવું પડે કે તમે જોરથી સલવાત પડો મોહમ્મદ આલે મોહમ્મદ. તો ઇમામને અમાનત પહોંચાડવા સારું એને પણ ગરીમ કહેવામાં આવ્યું. તો કોડ વર્ડ હતું આ મોમિનીનના દરમિયાન કે એક ગરીમ બીજા ગરીમને, ગરીબ નહીં, હા બે નથી, મીમ છે છેલ્લું, એક ગરીમ બીજા ગરીમને એની અમાનત પહોંચાડે છે. તો એવી હાલત હતી, એવું સિક્યુરિટી ટાઈટ. બલકે ઇમામે જમાનના દોરની અંદર જ્યારે ઇમામની પેદાઇશ નહોતી થઈ ત્યારે પણ ઇમામ ગઈબતમાં હતા. જનાબે નરજીસ એની માદરે ગિરામીને પણ ખબર નહોતી કે મારા વતનમાંથી એક જન્મ પામવાનો છે. જનાબે હકીમે ખાતૂનને પણ ખબર નહોતી કે મારા વતનમાંથી, મારી વહુના વતનમાંથી. ઇમામે હસન અસ્કરી કહે છે, ફૂફી અમ્મા તમે આજે નહીં જાજો, આજે મારે ત્યાં ખુદા એક ફરઝંદ દેવાનો છે. ક્યાંથી દેશે? નરજીસમાંથી. એવું વખત પણ આવ્યું છે જનાબે નરજીસ ખાતૂનના જમાનાની અંદર જ્યારે સિક્યુરિટી આવી હતી કે એ જઈ જઈને ઘરો ઘરોમાં ચેક કરતા હતા કે ક્યાં છે, કાઢે ને મારી નાખે, કે મહેદી આવે જ નહીં, મહેદીનું નામ સાંભળે બસ બીક લાગે કે ક્યું કેમ આવશે, એ કારણ શું છે એનું આવવાનું. એ આવશે તો ખાલી આદલ ફેલાવવા વાસ્તે, એ આવશે તો અમાન ફેલાવવા વાસ્તે. આ લોકો હતા દુશ્મન, આ લોકોને ખબર છે. તો એવી રીતના એ લોકો પ્રોપોગાન્ડા ફેલાવતા ગયા. એક વખત એવું થયું કે ઇમામ હસન કરી અલી સલામના ઘરમાંથી બચ્ચાનું રોવાનું અવાજ. તો આ લેડીઝ, સિક્યુરિટી લેડીઝ જે હતી, બાઈઓ જે માણસો હજ વાસ્તે ગયા છે, એ લોકોને મુતવા કે આપણે, જે લેડીઝના ડ્રેસમાં એક સિક્યુરિટી છે, એ વટાણીને જ અવાજ સાંભળી. જનાબે નજીસ ખાતૂન ઉપર ઇલ્હામ નાઝિલ થાય છે, જલ્દી આ બચ્ચાને કુવાની અંદર ફેંકી નાખ. ઈમાન હોવું જોઈએ એક માના અંદર કે એક કુવો છે, કુવાની અંદર જનાબે ઇમામે જમાનને બચપણાની હાલતમાં ફેંકી દેવામાં આવે છે. એ લોકો આવ્યા, બચ્ચો ખામોશ ચૂપ, કોઈ નથી ઘરમાં, કોઈ નથી, ક્યાંથી રોવાનો અવાજ આવતો હતો કોઈને કઈ ખબર ન પડી. થોડીક વાર પછી જનાબે નરજીસ ખાતૂન પાછા જાય છે, કુવાના સામે કુવો દેખાય છે કે પાણી બલંદ થતું થતું થતું, એવી રીતના ઇમામે જમાનને ઉપર લઈ આવ્યો બીબીના સામે. બીબીના સામે લઈ આવ્યો, એવી રીતના લાગતું હતું કે એના કપડા પણ ભીના નથી થયા. આ હુજ્જતે ખુદા છે જેને ના પાણી અસર કરે ના
خشکی. تو امام زمانہ غیبت ما چھے نے اینا اوپر آپ نے ایمان رکھوانو چھے کہ ایمان ہوو جوئیے, بس ایمان ڈگمگاوو نہیں جوئیے. ای تو ہم نے پروپاگنڈا دشمنوں نو ہوتو, پروپاگنڈا بیجو اپنا ماں پنچے کہ امام کیا تھی ہو تو کیم نہ آئیوا, آٹلو بدو جوئی چھے مسلمانوں مری ریا چھے, آٹلو بدو جوئی چھے کہ دشمنوں خاص کرینے شیعہوں نے امام ہو تو کیم نہ آئیوا. تمہیں تو کیوں چھو کہ امام نے تمہارا تھی ایوی محبت چھے کہ تمہاری ایمانی محبت ہے نا سامنے کئی نہ تھی, تمہارا باپ اٹلی محبت تمہارا ساتھ نہ تھی کرتا جیتلی امام تمہارا ساتھ محبت کرے چھے کیوام آوے چھے نے ہمیں مانیے چھے. آپ نے آوات نہ قائل نہ تھی کھالی بلکہ مانے چھے کہ آوات چھے حقیقت چھے, تو کیم نہ تھی آئیوا نے آ بدی واتو جہاں تھی شروع تھی نے. આજે જો મારું મકસદ તમારા અંદર જે પાછું વારંવાર હું યાદ દેવાઉં છું તમને, મેડિસિન ટીમ હોય, એજ્યુકેશન ટીમ હોય, જમાતના માણસો હોય, તો તમારી પહેલી ફરજ શું થાય છે? ઇંગ્લિશમાં કહેવત છે, ચેરિટી બિગિન્સ એટ હોમ. મને ખૈરાત કરવી છે તો પહેલા મારા ઘરવાળાની ખૈરાત કરું, મારા બચ્ચાને જોઉં કે મારા બચ્ચાની શું હાલત છે, મને એની કેટલી જરૂર છે, કરા બધાને મને કેટલી જરૂર છે, પછી હું એક્સટેન્ડેડ ફેમિલીમાં જાઉં, પછી આગળ દાયરો વધારતો જાઉં. જયારે નસીહત ની વાત આવે છે ત્યારે પણ મારી ફરજ પહેલા એ થાય છે કે મારી ખોજા કોમ સાથે હું વાત કરું. પ્રોબ્લેમ ક્યાં છે? પહેલું અટેક, આપના પાસે ત્રણ કુંજીઓ છે. ગઈકાલે શેખ સાહેબની મજલિસ સાંભળ્યો, મુખ્તસર મજલિસ હતી પણ મેસેજ બહુ વાસ્ટ હતું. જરાક થોડીક વાર વાસ્તે દિલ હાલી જાય છે. મારા જેવું નહોતું કે હું આટલી બધી મોટી વાત કરું ને પછી કઈ ઓલી પર થાય, એ નાની વાતમાં બહુ મોટું કહી દીધા, એના ઉપર આવું છું. પ્રોબ્લેમ ક્યાં છે? આપણા પાસે ત્રણ કુંજીઓ છે, આઝાદારી, મરજાયત, અને બંનેને ચલાવવા સારું હોમ્સ. આ ત્રણ જિમ્મેદારીઓ મોટી છે આપણા ઉપર. આ દુશ્મનાને અહેલે બૈત પહેલું અટેક કરે છે તો આઝાદારી ઉપર, હુસૈનિયતને ખતમ કરી નાખે, મરજાઈયતને ખતમ કરીએ, કેમ કે આ રિલેશન લઈ જાય છે સાહેબ ઉઝ જમાન સુધી. હોમ્સના જે ફાઈનાન્શિયલ સિસ્ટમ છે એને બંધ કરીએ. તો જે આ માણસો જે માણસો તમારા મગજમાં વસવસવા નાખવા, યાદ રાખીએ આપણે જ્યારે રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ જ્યારે મેરાજમાં ગયા ત્યો 25 ગિફ્ટ દેવામાં આવ્યા રસૂલને, હદ્યો ખુદા તરફથી. કે તમારી ઉંમર, એક હદ્યો હું ખાલી બયાન કરીશ જે મારા સબ્જેક્ટ સાથે રિલેટેડ છે, એ જ કે તમારી ઉંમતમાંથી વસવસાને માફ કરવામાં આવ્યું. વસવસો કેટલો બધો છે ખબર છે? ડીપ વસવસો. ખુદાની જાત ઉપર પણ શક થતું હોય છે ક્યારે કે ખુદા છે કે નથી, ઇમામ હતા કે નહોતા, ઇમામે જમાન છે કે નથી, આ બધા વસવસા. થોડીક વાર વાસ્તે કોઈ એવું નથી કે ના આવ્યું હોય મગજમાં, ઇમામ હોત તો આવી ગયા હોત, કેમ નથી આવ્યા? આટલું બધું ખોરેજી થાય છે, આટલા બધા માણસો મરે છે, કેમ નથી આવ્યા? આ વસવસો ને આ વસવસાને ચિંગારીને વધારવા સારું પ્રોબેબલી મોટામાં મોટું પ્રોબ્લેમ આગ બાવા વાળા પોતામાં બેઠા છે, અંદર જ બેઠા છે આ ચિંગારીઓ બારવા વાળા. કિતાબો લખી નાખે મોટી મોટી, ને પહેલો એતરાઝ જે થયું છે આઝાદારી હુસૈન ઉપર, કે કરબલામાં પાણી હતું કે નહોતું, બીબીની ચાદર લેવામાં આવી કે ના આવી, તમે શું સમજો છો તમારી આ બીબીની ચાદર, તમારી માં જેવી ત્યાં ચાદર પહેરે છે, તમારી બેન જેવી ત્યાં ચાદર પહેરે છે, તમારી દીકરી જેવી ત્યાં ચાદર પહેરે છે, એવી રીતના પહેરતા હતા? આવા નાના નાનો શંકાઓ માણસો બોલતા, એ લોકોમાં હિંમત નથી કે આવીને અહીંયા ઉપર બોલી જાય. બોલશે તો પછી આપણા જેવા બેઠા છે નીચે, ખાસ કરીને મારા જેવું, હું અગર અહીંયા બેઠો રહું ને કોઈ એવી બકવાસ કરી જાય તો ઊભો થાય, ભાઈ નીચે, આ તારી શાનું નથી, આ યઝીદનું દરબારનો મેમ્બર નથી, આ મોહમ્મદ અને આલ મોહમ્મદનો મેમ્બર છે. અહીંયાથી હક બોલાય, જે હક હોય એ બોલાય, હક નથી બોલવું તો અહીંયા તારું કામ નથી, તું ઉતર નીચે, હું તો ઉતારી દઉં. હું તમને પણ રજા આપું છું, ક્યાંય એવી બકવાસ મારી જબાનથી સાંભળો તો આવો પ્લીઝ ઉતારી દેજો મને.
હક નથી. અહીંયાથી ખાલી હકની વાત થવી જોઈએ, બીજી કઈ વાત. તો આ લોકોમાં હિંમત આ નથી કે અહીંયા આવીને કરે. એ લોકો એવી કિતાબોનું શોધ કરશે જે ઝઈફ રિવાયતો કાઢશે બારે, ને પછી એમાંથી એક કિતાબ તૈયાર થશે ને કિતાબ બહુ ફાઇન રીતે પ્રિન્ટ કરીને પબ્લિકમાં ફેંકી દેવામાં આવશે. તમે વાંચો આ કિતાબમાં શું લખેલું છે. આશુરનો દિવસ ઓક્ટોબર મહિનામાં હતું કે નવેમ્બર મહિનામાં હતું કે ડિસેમ્બર મહિનામાં હતું. ડિસેમ્બર મહિનામાં તો કરબલામાં ને ઇરાકમાં ગરમી નથી હોતી. તમે કેમ કહો છો કે આટલી બધી ગરમી હતી? આશુર ડિસેમ્બરમાં હોય તો ઠંડી હોય. જે માણસો ડિસેમ્બરમાં ઇરાક અને ઈરાનની ઝિયારત કરવા જશે, આ લોકોને અંદાજો છે કે ત્યાં ઠંડીનું મોસમ છે. ગરમી ઠંડીના કપડા લઈને જશો તમે. તો આશુરમાં કેવી રીતે થયું? પોસિબલ ક્યાં છે? જનાબે સકીનાની તુરબત, જનાબે સકીનાની તાવીઝ, મઝાર શામમાં જે છે એ સકીના એ નથી, ચાર વર્ષની બીજી સકીના છે. આવા એતરાઝ માણસોના મગજમાં નાખવામાં આવશે, ને પછી આસ્તે 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 સ્લો પોઈઝન, જેને આપણે કહે થોડું 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 થોડું, એવી રીતના નહીં કે એક ઇન્જેક્શન દઈને મારી નાખે તમને ના થાય, એવી રીતના એક થોડું થોડું ટીપા ટીપા તમને આપશે, તમારો સરોવર ભરાઈ જશે. ને પછી ખબર પડી કે તમે હમણાં બધી વસ્તુમાં શક કરવા ગયા. આમ આમ છે નહીં, આમ નહીં હોવું જોઈએ, આમ છે, આ બરાબર કે છે, ઓલું બરાબર નથી કહેતું. બસ પછી પછી હર એક અહીંયા રિસર્ચર બેઠો છે, રિસર્ચ કરવા વાળા શોખ છે આ લોકોને રિસર્ચ કરવાનું. પછી જાય હઝરતે ગૂગલ પાસે, ને પછી જાય આયાતુલ્લાહ ફેસબુક. ને મારું ગોલી ફેસબુકમાં તો ખાલી એ આવે છે જે તમે નાખવાના છો. ખેર, હું એને ફસાદ બુક કહું, ફેસબુક નહીં કહું, આ ફસાદ છે. પછી આગળ વધે છે વાત. તો આ બધું જે પણ થઈ રહ્યું છે ને, આ ઈમાનની છાંટણીમાં આપણે છણાય છે. આપણે કેવી રીતના બચીએ? ને મારું મકસદ જ એ છે, ને હું વારંવાર લગભગ બધી મજલિસોમાં કીધો છું કે મને મારો ધર્મ મારો અકીદો એવી રીતના મારા બચ્ચાના સુપુર્દ કરવાનું છે જેવી રીતના મારા મા બાપે મને દીધું છે. એ મોટોમાં મોટું. કેટલા બધા ડાયાબિટીક છો તમે લોકો? કોઈ છે અહીંયા બાજુમાં? આ તો બધા જુવાનો બેઠા છે, ખુદા ન કરે ને એવું થાય. કોઈ ડાયાબિટીક છે, કોઈ કોલેસ્ટ્રોલ નો બીમાર છે, કોઈ ટેન્શન નું બીમાર છે, તમે પ્રેશર આપને જેને કે બીપી. પછી જયારે ડોક્ટર પાસે ડાયાબિટીક જાય છે કે મને ડાયાબિટીસ છે, તો એને પૂછવામાં આવે છે કે ભાઈ તને ડાયાબિટી ક્યારે થઈ? મને ડાયાબિટીસ થઈ આ વર્ષે, આ વર્ષે, આ વર્ષે. જેનેરિક છે, હેરિડિટીમાં છે, તારા બાપને હતી, તારા માને હતી? હા હતી. તો બસ પ્રોબેબલી તને આ ડાયાબિટીસ એના કારણે થઈ છે, કેમ કે તારી માના અંદર, તારા બાપના અંદર આ બીમારી હતી તો આવી તારા અંદર. કોલેસ્ટ્રોલ આવી રીતના મામાં હતું, બાપમાં હતું, બાપમાં ન હતું, મામાં હતું, માના દાદા ને નાના હતું. માનો બાપ નહીં, હા મારો નાનો નહીં, મારા નાના ને હતું. ઓ ત્યાંથી આવ્યું છે. ખબર પડી કે જે બીમારીઓ આપણા શારીરિક બીમારીઓ છે એ આપને સુપુર્દ કરી રહ્યા છે. અંજાની હાલતમાં આપણે ખબર નથી પડતી કે મારા બચ્ચાઓને આ પ્રોબ્લેમ થવાના છે, કોઈ નવાઈ નહીં લાગે. એવી જ રીતના રૂહાની બીમારીઓને સારાઈઓ આપણે સુપુર્દ કરીએ કે મારા મગજમાં શું હોવું જોઈએ, હું શું વિચાર કરું છું. આ વિચાર મારા મગજમાં આવા હશે તો મારી ઓલાદમાં હું ટ્રાન્સફર કરીશ. કે મારા વિચાર અગર વસવસા ભરેલા વિચાર હશે તો મારો બચ્ચો પણ ડિપ્રેસિવ નીકળશે. અગર મારા અંદર કોઈ સારા વિચાર હશે તો મારો બચ્ચો કોન્ફિડન્ટ દેખાશે તમને કે ના એ હતું, કેમ કે ખૂનમાં છે. એવી રીતના રૂહની અંદર પણ એક સફર આપણે અખ્તિયાર કરી રહ્યા છે ને આપણે સુપુર્દ કરવાનું છે. માયુસી આપની શાંતિ. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવાતુલ્લાહી વસલામુ અલયહ, ઇમામ ફરમાવે છે ઇન્તઝિરુલ ફરજ વલા તયઅસુ મિન રૂહિલ્લાહ. તમે ફરજ વાસ્તે ઇંતજાર કરો, કેમ કે ઇમામે જમાના આવશે તો બધા રસ્તા આપણા ખુલી જશે, એ ફરજ મળશે. કોઈ બીમાર નહીં દેખાય, કોઈ આમ નહીં દેખાય, કોઈ એ હતી ને એક હદીસ કે ઇમામે જમાન ખુદાવંદે કરી, ઇમામે જમાન અલી સલામના દોરમાં જે માણસો જેને
દેવું હશે એ જોશે કે ક્યાં જરૂરતમંદ છે જઈને હું દઈને આવું. એ ગોત એને નહીં મળે, કોઈ નહીં મળે. મારા પાસે આટલું બધું રહી ગયું હશે પણ દેવા સારું મારા પાસે કોઈ નહીં મળે જેને હું દઉં. કેમ કે ઉર્દુમાં આપણે કહે ને કે બકરી ઓર શેર દોનો એક ઘાટ પાણી પીએંગે, કે બકરી ને શેર થી કોઈ બીક નહીં હોય, ખાલી ઇન્સાનો નહીં આ જનાવરોમાં પણ, બકરી ને શેર થી સિંહ થી બીક નહીં હોય, એ આવીને પાણી પી જશે અને શેર એને મૂકી દેશે. ઇન્સાન ને ઇન્સાન થી બીક નહીં હોય, ઇન્સાન ને ઇન્સાન ની જરૂર નહીં પડે. એવું અમ, એવું અદલ, એવું ઇન્સાફ ઇમામ ઝમાન લઈ આવશે. ઈ કહે છે અમીરુલ મોમિનીન, ઇન્તઝરુલ ફરજ, ફરજ પાસે ઇંતજાર કરો. વલા તયઅસુ મિન રૌહિલ્લાહ, અલ્લાહ ની રહેમત થી માયુસ નહીં થતા. ફઇન અહબ્બલ અઅમાલ ઇલા અલ્લાહ અઝ વ જલ ઇંતઝારુલ ફરજ, કે અલ્લાહ ની સામે જે મહેબૂબ તરીન અમલ છે, જે સારામાં સારું અમલ છે, ઈ છે ઇંતઝારુલ ફરજ. ને આ જિંદગી પસાર કરવા સારું. ગઈકાલે વાત આવી હતી, થોડી ઘણી આપણે વાત કરી કે કેવી રીતના ઇન્સાન ઇઝદવાજી જિંદગીના અંદર કદમ રાખે છે, કે કેવી રીતના ખુદા પાસે. ઘણા માણસો મને ગઈકાલે કહે છે, શેખ આપણે નિયત નથી કર્યા, આપનું શું થશે? આ હમને નિયત નહીં કી, હમારું હમારા ક્યાં હોગા, તજદીદ કર લો, આ જાકે નિયત કર લો, અભી સે નિયત કર લો, ક્યાં બડી બાત. તો આ નાની નાની વાતોમાં વ્યાધિ નહીં કરવાની, જે થઈ ગયું થઈ ગયું, જ્યારથી આંખ ખુલી ત્યારથી સવાર જાગી જાઓ. હમણાં રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, રસૂલ ફરમાવે છે કે જે માણસને જોવું હોય કે આ લોકોને દુનિયા ને આખરતમાં બંનેમાં, આપણે જે દુઆ કરતા હોય છે, રબ્બના આતિના ફિદ દુનિયા હસના વફિલ આખરતિ હસના વકિના અઝાબન્નાર, શું માંગી રહે છે ખુદા પાસે? કે પરવરદિગાર મને નેકીઓ દે દુનિયામાં, વફિલ આખરતિ હસના, હસના આખરતમાં પણ હોવી જોઈએ. તો રસૂલ કહે છે એના વાસ્તે ફોર્મ્યુલા હું તમને આપું છું, ફોર્મ્યુલા તમે મારાથી લઈ જાઓ. રસૂલ ફરમાવે છે, અરબા આતિહુન્ના ફકદ ઉતિયા ખૈરુદ દુનિયા વલ આખિરા, જે લોકોને ચાર વસ્તુ અતા કરવામાં આવી છે, આ લોકોને દુનિયા ને આખિરતમાં ખૈર ને ખૈર જ મળશે. ચાર વસ્તુ, પહેલી વસ્તુ રસૂલ કહે છે, કલબન શાકિરા, કે ઈ દિલ ધડકતો દિલ નહીં, કલબે સલીમ ની વાત, એવો દિલ કે જેવી હાલતમાં ખુદા મને રાખ્યું છે દર હાલમાં ખુદાનો શુક્ર અદા કરો. એટલે ખુદાના સામે સરેન્ડર, કે જે હાલતમાં તું મને રાખ્યો છો એના સામે શુક્ર શુક્ર શુક્ર. બીજું, વલિસાનન ઝાકિરા, એવી જબાન અગર તમને મળી હોય કે જે સિવાય અલ્લાહ મોહમ્મદ અને આલે મોહમ્મદ સિવાય કોઈનો જિક્ર ન કરી રહી હોય. وَبَدَنًا عَلَى الْبَلَاءِ صَابِرًا, ને એવું બદન, એવું શરીર કે જેના ઉપર બલા આવી જાય તો એ સવાય સબર ની બીજું કઈ એમાંથી ન દેખાતું હોય. આ ત્રણ વસ્તુ થઈ, ચોથી ખતરનાક છે, વેરી ડેન્જરસ. એ નસીબ વાળા માણસો હશે, ખુદા લોકોના નસીબ બરકરાર રાખે. ચોથી વસ્તુ ક્યાં? આ બધી વસ્તુ જો કલ્બ દિલમાં, અહીંયા છે સીનાની અંદર, શરીરની અંદર, લિસાન મારા મોઢામાં છે, આખું બદન બલાઓમાં મુબતલા બદન અગર સબર છે તો એમાં છે. એક વસ્તુ બહારની છે, રસૂલ ફરમાવે છે, વઝૌજહુ લા તબગીહી ફી નફસિહા વ માલિહી ખૌના, એવી બૈરી તમને મળે કે જે તમારી એબસન્સમાં તમારા માલની, તમારી ઇજ્જતની હેફાજત કરે, એના પોતાના નફ્સની, તમારા માલની એની હેફાજત કરે. હું વચમાં એક વાત કહી દઉં, તમારી રજા હોય તો હું પાછું મારા બુઝુર્ગો પાસે માફી માંગીશ, ગઈકાલે મારાથી 15-20 મિનિટ વધારે થઈ ગઈ, હું માફી માંગુ છું.
ہوں جماعت نی معافی مانگو چھوں, پرمکھ صاحب تھکی آخی قوم نی معافی مانگو چھوں. માફ કરજો, ટાઈમ નું પાબંધ નહોતું ગઈકાલે, પણ હું શું કરું, એવું લાગે છે કે હજી મને ઊંઢેલું છે, હજી મને કાઢવું છે. મસાહેબ જરા વાર લાગી ગઈ ને આ રાતો છે મસાહેબની, કસમ ખુદાની કોઈને ખબર નથી. તમે યાદ કરો, ગયા વર્ષે અહીંયા કોઈ બીજો બેઠો હશે, હમણાં થોડા દિવસો પહેલા કોઈ એક ભાઈ કોઈને કહે છે કે આટલા બધા ખાડા ખોદીને બેઠો છો, બીજા દિવસે પોતે ગયો. કોઈને ખબર નથી કે કોણ કાલે હોય કોણ કાલે ન હોય. થોડો ટાઈમ મને દેજો. સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. વઝૌજહુ લા તબગીહી ફી નફસિહા વમાલિહી ખૌના, કે એવી બૈરી કે તમારી એબસન્સમાં તમારા સાથે બગાવત ન કરે, પોતાના નફસ સાથે ને તમારા માલ સાથે. પછી જે મેસેજ છે કે આ બાયરી કેવી મળે તમને, આ ને એનું કારણ છે પાછળ, તઈનતુ અલા અમરી દુનિયા વા આખરા, ઈ તમારા સાથે મળીને તમારા ઉમૂરના, દુનિયાના જેટલા પણ કામો છે ને આખરત વાસ્તે જે પણ કરી રહ્યા છો એમાં તમારા સાથે તઆવુન કરે, તમારી મદદ કરે, એવી બાયરી મળવી જોઈએ. ફકદ ઉતિયા, અગર આ તમને ચાર વસ્તુ મળી જાય, ફી દુનિયા હસના વા ફી આખરતી હસના વા કિના અઝાબન નાર, તો તમે સમજી જાઓ કે તમે દુનિયામાં હસનાત મળી ગઈ, તમે આખરતમાં હસનાત મળી ગઈ ને તમને જહન્નમથી નજાત મળી ગઈ. ઇમામે ઝમાન એના ઝુહુર થી પહેલા એક બેજી નિશાની આપણે મળે છે. હમણાં હું જરાક ફાસ્ટ જઈશ, કોશિશ કરીશ. એક એક શબ્દ ઉપર વિગત માંગે છે આ હદીસ જે હું હમણાં બયાન કરવાનો છું, પણ સમય નથી, ટાઈમ મને રજા નથી દેતું. તરજમો કરી જઈશ, તમે પોતે તમારી તફસીર કરજો. પણ એક વાત છે, ગૂગલ પાસે નહીં જાજો, ઓલમા પાસે જાજો, ઉલમા તમને ગાઈડ કરશે. અમીર મુમિનીન પાસે એક માણસ આવે છે, એ કહે છે, યા અમીર મુમિનીન, સાસા બિન સૌહાન એનું નામ છે, યા અમીર મુમિનીન, મન યખરુજ અદ-દજ્જાલ, દજ્જાલ ક્યારે આવશે? આપણે દજાલનું નામ સાંભળે છે ને આપણા પેટમાં કઈ થતું નથી. જયારે અઈમે તાહિરીનના સામે દજાલના નામ આવતા હતા તો ઇમામ અમીરુલ મુમિનીન કહે છે, એહફિઝ, ખુદા હિફાજત કરે આપણી. તફાસીર ઉલમા ઘણી બધી વાતો કહેલા છે, દજાલ એક માણસ છે કે દજાલ એક સિસ્ટમ છે, પણ આ રિવાયત ઉપર જયારે મારી નજર પડી તો મને એવું દેખાય છે કે આ એક સિસ્ટમ છે જેના થકી આપણે ફસાવાના છે. ઇહફિઝ, ઇમામ અમીરુલ મુમિનીન કહે છે, ખુદા હિફાઝત કરે આપણી. ફઇન અલામતુ ઝાલિકા ઇઝા માતન નાસિત સલાહ, ઈ અલામત માંથી જે પહેલી અલામત છે કે માણસ નમાઝને મારી નાખશે. માત સલાહ, નમાઝ ને મારી નાખશે. જલ્દી એક હદીસ હું બયાન કરી નાખું, હદીસ નથી એક રિવાયત છે, કે નબી મૂસા એક વખત જઈ રહ્યા છે સફર ઉપર. આપણે જ્યાં જાનવરો પાડે, જાનવરો જ્યાં પાડતા હોય એને આપણે કચ્છીમાં, હું કચ્છી છું ને, હું કહું મોડો, જ્યાં મોડો છે જ્યાં જાનવરો પાડે છે, આપણે બકરા પાડે, ગાય પાડે. જૂના જમાનામાં આપણા પણ હતું, એ ગામડાની અંદર કોઈ કુકરીઓ પાડે, મુરગીઓ કોઈ આ પાડે, બધા જાનવરોની અલગ અલગ વાસ હોય ને, ખબર પડી જાય દૂરથી અહીંયા બકરા પાડી રહ્યા છે, અહીંયા ખબર પડી જાય અહીંયા ઊંટ ઊભા છે, અહીંયા ખબર પડી જાય ગાય ઊભી છે. જનાબે મૂસા જઈ રહ્યા છે કોઈ તૂર તરફ, એક જગ્યાએ જોઈ છે કે સુવર કોઈ પાડી રહ્યું છે, કેવી ગંધ આવતી હશે સુવરમાંથી. આ સુવરોની, સુવર એટલે શું ખબર છે ને, સુવર પોર્ક,
خنزیر. تو جناب موسیٰ انہوں موڈو بند کرے چھے واس نہ کارنے. خداوند کریم نہ حکم تھی ایک سور جناب موسیٰ ساتھ کلام کرے چھے. ایک یا نبی اللہ, اے نبی خدا, الحمد للہ الذی جعلنا الخنزیر ولم یجعلنا تارک الصلاة. بیجی روایت میں چھے اوہن الصلاة, کہ خدا نو شکر ادا کریے چھے آپ نے کہ آپ نے خدا خنزیر بنا بھی نے موکیلو چھے, پر میں نے نہ تارک الصلاة موکیلو چھے نہ میں نے اوہن الصلاة کری نے موکیلو چھے. دنیا نے اندر اوہن کہے وائی جے صلاة نے ضعیف سمجھے, پہلے آپ نے ساوہ نے ہلکی سمجھی نہ کہ ساوج تچھ کہ کائیں نہ تھی پڑھوانی چھے میں نے پڑھیس کیا رہے پڑھسو چھے ہمارا پاس حجی ٹائم چھے انہیں آپ نے نماز ضعیف سمجھی گیا. بیجو ضعیف ہی سوچے نماز نہیں وہ تھا اس اللہ اکبر جماعت نے اندر اول وقت اذان مؤذن اذان دیدا ہوں نماز پہ رو بہت اللہ اکبر مارا مگج میں چھے کیا رہا امام نماز پتا نہیں وہ پاچھو جاؤں کام ماں نماز نے ضعیف سمجھ جو اوہن الصلاة. اے وا گنا بدا ایگزامپلز اپنا سامنے چھے بچی نماز فقہ جعفریہ نے اندر توضیح المسائل میں تمہیں جو تو ایک وات مڑے چھے آپ نے نماز کہ فروع دین میں تھی چھے واجب چھے آپ نے پڑھوانی چھے آپ نے نہ پڑھی ہے تو اینا شکیات اینا مبتلات اینا اوپر گھنی بدی چرچا علماء کرام کری لیدا چھے. امام بیجو ترت فروع دین پچھی نے جارے توضیح المسائل اوپر تمہیں نظر کر سو تو توضیح المسائل نہ چھلا باغ ماں ایک وات آپ نے مرے چھے جنہیں آپ نے کہے چھے معاملات ایک بیجا ساتھ لین دین ایک بیجا ساتھ ویپار ایک بیجا ساتھ کوئی پن جاتنو معاملو کوئی نے گھر بھاڑا میں دیو چھے کوئی نے گاڑی بھاڑا میں دیوی چھے کوئی نے آم کرو چھے نے کوئی نے آم کرو کوئی نے پیسہ دیوا چھے کوئی نے قرضو دیو چھے آ بدائے معاملات میں آوی گیا. امام ایاں بیجی بات کرے چھے وَأَضَاعُ الْأَمَانَ وَاسْتَحِلُّ الْكِذْبِ ای امانت میں خیانت کر سے وَاسْتَحِلُّ الْكِذْبِ جھوٹ نہیں حلال کری ناک سے ایوا مانا سو ہسے. تریجی بات وَأَكُلُ الرِّبَا سود کھاوا وارا مانا سو اینا اوپر میں نے بتا رہے میں نے جاؤ چھے آگڑا وَأَخِذُ الرِّشَا رشوت دیوا وارا نے لیوا وارا وَشَيِّدُ الْبُنِيَانِ وَبَاعُ الدِّينِ بِالدُّنْيَا موٹی موٹی عمارتو بناوا وارا وَبَاعُ بَيْعَ بَيْعِ کہوا ہے ویپار ٹرانزیکشن کروا وارا کہنا واسطے وَبَاعُ الدِّينِ دین نے ویچی ناک سے دنیا خریدی لے سے واستعمل السفهاء وشاور النساء بھائیو پاسے تھی مشورو لے سے بھائیو نو مشورو مکی تو بات آو سے نہیں آج آوی گی ہوں ایک قدم نتھی اپاڑتو ماری بائری نے پوچھو وگر نے جہاں پوچھوانو ہوئی چھے تیاں نتھی پوچھتا اپنے میں نے جے بائری نے پوچھو ہوئی حقیقت نہیں اندر ہوں نہیں پوچھوں پر بھی جا کام نہیں کروں جیار سدی ماری بائری نے نہیں کہوں جے بائری نو کام ہی بائری جانے مانس نو کام مانس جانے ایٹلے تو رسول خدا خط بناوی نے کہے اے علی تارو کام بار نو بائری فاطمہ تارو کام اندر نو وشاور النساء وقطع الارحام نیکسٹ آف کن ساتھ ریلیشن توڑی دے بما اسے واتبع الاہواء پوتا نی امیدو نی اتباع کروا ما اسے ماری اچھا سوچے بس ہوں ماری اچھا ماری ڈیزائرز اینے پوری کروی سے واستخفو بالدماء خون ڈورا تو اسے نے آنا سامے ایک خفیف وستو اسے ساو چھوٹ نانی بات کائی نتی ہے خون جو نے کائی نتی
એ જ્યારે તમે જો કે કોમની અંદર આવી બીમારીઓ આવી ગઈ છે તો તમે સમજી જાજો દજાલ બાજુમાં છે. દજાલ આવી ગયો, ઇમામ આવી ગયા. બહુ જલ્દી જનાબે જિબ્રીલ નું કામ શું હતું? એ શું કરવા આવતા હતા? હે, શું કરતા હતા? વહી લઈને આવતા હતા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જનાબે જિબ્રીલ નું કામ હતું કે એ ખુદાના નબી ઉપર, હુજ્જતે ખુદા ઉપર વહી નાઝિલ કરીને ખુદાનું પેગામ પહોંચાડતા હતા. બરાબર છે? કેટલા વખત આવ્યા છે? આદમ થી કરીને ખાતમ સુધી કેટલા અંબિયા ઉપર વહી નાઝિલ કર્યા છે, લઈ આવ્યા છે, મેસેજ લઈ આવતા હતા. જ્યારે રસૂલનું છેલ્લું વખત આવે છે તો રસૂલ એને પૂછે છે, એ જિબ્રીલ તને ખબર છે, બસ મારું આ છેલ્લું વિદા છે તારા સાથે. હું આ દુનિયાએ ફાનીને મૂકીને જવાનો છું. મને લાગે છે તારી ડ્યુટી બસ ખલાસ થઈ ગઈ હશે. હમણાં મારા પછી નબુવત નથી તો તું આવીશ નહીં વહી નાઝિલ કરીને. જ્યારે કોઈ માણસને કોઈ કહે કે આ તારું જોબ છે, બસ હમણાં તું આ નહીં કરજે, રિટાયરમેન્ટ, હું શ્વાસ લઉં, અલ્હમ્દુલિલ્લાહ, દિવસ આવી ગયો રિટાયરમેન્ટનું, હું રિટાયર થઈ ગયો છું. જિબ્રીલને ખુશી થવી જોઈએ કે બસ આજ પછી મને તકલીફ નહીં થાય પાછું અહીંયા ઉપરથી નીચે સુધી આવવાની. અમુક ટાઈમે ફાસ્ટ આવતા હતા, અમુક ટાઈમે સ્લો આવતા હતા, અને અલ્લાહના હુકમથી જિબ્રીલ નાઝિલ થતા હતા. તો જિબ્રીલ રસૂલને કહે છે, ના યા રસૂલ અલ્લાહ, એવું નથી, તમારી હયાતી સુધી હું ઉપરથી હાથ ભરીને તમારા વાસ્તે હદિયા તોહફા વહી નાઝિલ કરતો હતો અને લઈ આવતો હતો, પણ તમારા દુનિયાથી જવા પછી હું 10 વખત પાછું આવીશ, પણ આ ટાઈમે માજરો ડિફરન્ટ હશે. હું અહીંયા તમારી હયાતી સુધી ઉપરથી લઈને આવતો હતો, પણ તમારા જવા પછી હું આ દુનિયાથી હાથ ભરીને ઉપર લઈ જઈશ. રસૂલ કહે છે, એ જિબ્રીલ ક્યારે? ને પછી એમાં વકફા નથી કીધા કે આજે આવીશ, કાલે આવીશ, 10 દિવસ મહોરમ ના આવીશ, એવું નથી કીધા. ક્યારે આવશે નથી બોલ્યા, પણ આવશે ખરા. પહેલી વાત એ કે છે, પહેલી વખત જયારે હું આવીશ તો હું બાઈઓ પાસેથી હયાને લઈ જઈશ, ઔરતો પાસેથી હયા અને શરમ ઉપાડી લઈશ, લઈ જઈશ. કાલે કદાચ એના ઉપર વધારે ચર્ચા થશે, વખત નથી. આજે મસાહેબની રાત છે. આ 10 વાતો ઉપર કદાચ કાલે વાત કરશું. શબે આશુર પણ છે, મને અહેસાસ છે. પહેલી વખત હું આવીશ તો હું ઔરતો પાસેથી હયાને લઈ જઈશ. શરમ નહીં હોય ભાઈઓમાં. પછી કેટલું ટાઈમ પસાર થશે? થોડું ટાઈમ પછી પાછું આવીશ, મર્દોને પકડીશ, મર્દોમાંથી ગૈરતને ઉપાડી જઈશ. મર્દોમાં ગૈરત, મર્દની શાન છે ગૈરત. તમને યાદ છે ને ઓલો વાક્યો કે જ્યારે દરબારે શામની અંદર જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામે સજ્જાદની હિફાજત કરવા સારું ઊભા થાય છે, ને ઇમામતની હિફાજત કરવા સારું બીબી જ્યારે સામે આવે છે તો કહે છે, આ કોણ છે? કે ઝૈનબ અલી, ઝૈનબ બિન્ત અલી, એને મારી દેવામાં આવે. જનાબે ફિઝા ઊભા થાય છે. જનાબે ફિઝા જ્યારે ઊભા થાય છે કે છે, મજાલ નથી કોઈની મારી હયાતીમાં ઝૈનબ ઉપર કોઈ હમલો કરે, કે ફિઝાને મારી નાખો. જ્યારે ત્યારે જનાબે ફિઝા ઓલા હબશી, કોઈ ઓળખાણ નહોતી, કબીલાના માણસો હતા. જનાબે ફિઝા પહેલો સવાલ શું કરે છે? એ હબશી ગુલામો યઝીદના, તમારી ગૈરતને શું થઈ ગયું છે કે મારા ઉપર અટેક થાય છે અને તમે ઊભા છો? આ મર્દની ગૈરત છે. કાલે કદાચ વાત આવશે, ને નહીં આવે તો પછી જ્યારે પાછું બોલાવશે અરજુભાઈ ત્યારે આવશું. ત્રીજું, સલાતીન પાસેથી આદલ ને લઈ લેવામાં આવશે. સલાતીન કેને કહેવાય? જે મુસલ્લત છે તમારા ઉપર, ઓહદેદારો, તમારા કોમના ઓહદેદારો નહીં, પ્રેસિડેન્ટ સાહેબ, ગામના પ્રેસિડેન્ટ. આ લોકો તો બિચારા 2 વર્ષ આવે તમારી ખિદમત કરીને જાય છે પાછા, પણ સલાતીન એના પાસેથી આદલ ને લઈ લેવામાં આવશે. ચોથી વખત હું પાછું આવીશ, મુત્તકી અને પરહેજગાર માણસો પાસેથી ને બાઈઓ પાસેથી આ લોકોનું તકવા અને એની પરહેજગારીને લઈ જઈશ.
પાંચમી વખત આવીશ તો આ લોકોની રોજીમાંથી બરકતને ઉપાડી જઈશ. તમે જેટલું કમાવશો તમને પૂરું નહીં થાય. હલમી મઝીદ, હલમી મઝીદ. કોઈ છે હજી બીજું દેવાવાળું? સાતમી વખત હું જયારે આવું છું તો હું ખુદાની રહેમત તમારાથી લઈ જઈશ. હમણાં જે આ છે ને વાત બહુ ખતરનાક છે, એ આપણે લાગુ પડે છે. ખુદા બચાવે આપણે. એ કહે છે કે ઓલામા પાસેથી હું હિકમતને લઈ જઈશ. વાહ અકબર. ઓલામા પાસેથી હું હિકમતને ઉપાડી લઈશ. તમને ઓલામા દેખાશે પણ હિકમત નહીં દેખાય, એના અંદર વિઝડમ ન દેખાય. ને છેલ્લી વખત હું જયારે આવીશ, તો છેલ્લી વખત જયારે હું આવું છું તો બધાનું ઈમાન રેપ કરીને ચાલુ જઈશ. કેમ કે આ લોકો પોતે આ છાણનીમાં છણાઈ ગયા છે. તો આપણે બધી આ વસ્તુનું હેફાજત કરવી છે. એક વાત જનાબે મુફદ્દલ, હમણાં એના વાસ્તે ને બહુ નાની વાતો છે. આને સંભાળવું હોય, મને બરકત સંભાળવી છે, મને રહેમત સંભાળવી છે, મને આ બધું સંભાળવું હોય, હું જે કીધો ને લિસાનન ઝાકિરા વ કલબન શાકિરા વ બદનન અલલ બલા ઇસાબિરા, એ બધી વાતો એને ખાલી થોડીક થોડીક નાની નાની વાતો છે જે આપને અંજાન હાલતમાં કરી નાખે છે, આપને ખબર નથી પડતી. મુફદ્દલ એના પોતાના શાગિર્દ, સમાચાર મળે છે મારો શાગિર્દ એમ બહુ મોટા માણસ છે, એ જાય છે એના શાગિર્દની છેલ્લી સકારાતની હાલત છે. સકારાતની હાલતની અંદર એ શાગિર્દને કહે છે કુલ લા ઇલાહા ઇલ્લલ્લાહ, બસ છેલ્લી વખત કહી દે. નાનામાં નાની વસ્તુ છે, ખાલી આપને લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દઈએ કામયાબ થઈ જશું. કુલ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ, રસૂલે કીધા છે. આપણી પણ આને આટલી તોફીક મને મળી જાય ને તો હું નસીબ વાળો છું. કરવાનું તો બહુ ઘણું છે સકારાતની હાલતમાં મને, પણ મને ખુદા આટલી તોફીક દઈ દે ને તો ગનીમત સમજીએ આપણે. મુફાદર કહે છે ભાઈ તું છેલ્લી બાકી કહી દે લા ઇલાહા ઇલ્લલ્લાહ, જબાન નથી ચાલતી, જબાન નથી ચાલતી. મુફાદર બેસે છે એના પાસે, યાસીન ની તિલાવત કરે છે. એ એને બગાડે છે કે મૂકી દે મને, જા અહીંયાથી, મને યાસીન નથી સાંભળવું તારી. મુફદ્દલ ને લોસી ને પોતાના રૂમ છાંભરા માંથી કાઢે છે. મુફદ્દલ ખુદા હાફિઝ કરીને નીકળે છે કે મારો આ સ્ટુડન્ટ, મારો સારામાં સારો શાગિર્દ, મને લાગતું હતું કે એ માણસ બહુ સારો છે, હું જાઉં એની મદદ કરું, છેલ્લે બાકી એને તલકીન કરું, એની મદદ કરું. પણ એ માણસ છે કે જે મને કબૂલ કરવા તૈયાર નથી, એજે ઉસ્તાદ યા તો તલકીન કરવા સારું, મને કાઢી મૂક્યો છે. એને બહુ વિચાર થયું, એ જાય છે. થોડીક વારમાં સાચા મળે છે કે આ માણસ ઇન્ના લિલ્લાહ. મુફદ્દલ કહે છે કે હું પહેલી જુમેરાત મારા સપનામાં આ મારા શાગિર્દને જોઉં છું. એને કીધો કે કારણ શું હતું કે છેલ્લી ઘડીએ તારા સામે આ જબાન બંધ થઈ ગઈ? કારણ શું હતું કે હું શું કરું ઉસ્તાદ, મારામાં ત્રણ ખરાબી હતી. અગર કાશ આ મારામાં ત્રણ ખરાબી ન હોત તો કદાચ હું કામયાબ થઈ જાત. જોયે ને આ બધી દસ વાતોને સંભાળવા સારું ખાલી બે ત્રણ વાતો છે જે આપણે કરવાની છે. મુફદ્દલ એને કહે છે પહેલી ખરાબી શું હતી? એ કે હું હસદ કરવા વાળો હતો. હસદ, બધા સાથે હસદ કરું, જેલસી, કોઈનું સારું હું નહીં જોઈ શકું. જાય છે આલિમ બનવા, એને શોભ આપે છે, બસ હું હસદ કરતો હતો. હસદ ના બારામાં રસૂલ ખુદાની હદીસ મળે છે આપણે, ઇયાકુમ વલ હસદ, હું તમને વોર્નિંગ આપું છું, ધ્યાન રાખજો હસદ થી બચજો. ફઇન્નલ હસદ યાકુલુલ હસનાત, કે હસદ સારી વસ્તુને એવી રીતે ખાઈ જાય છે, કમા તાકુલુન નાર લિલ હતબ, કે જેવી રીતના આગ લકડીને ખાઈ જાય છે એવી રીતે તમારા અમાર ખબર નહીં પડે રાખ બની જશે. હસદ
એનો ઓપોઝિટ. પહેલી મજલિસ તમને યાદ છે, એક બધી વસ્તુનો ઓપોઝિટ હોય છે. મુહિબ્બે અલીના દિલમાં હસદ નહીં આવી જોઈએ, મુહિબ્બે અલીનો દિલ પાક હોવું જોઈએ. એટલે રસૂલ ઈ જ શબ્દો વાપરીને કહે છે, હુબ્બુન અલીયુન હુબ્બુ અલી ઇબ્ન અબી તાલિબ યાકુલુ સૈયઆત કમા તાકુલુ નારુલ હતબ. કે અલીની મોહબ્બત તમારા દિલમાં હશે તો તમારા ગુનાહોને એવી રીતે, તમારી ખરાબીઓને એવી રીતે ખાઈ જશે કે ઈ માણસને જેવી રીતે લકડી આગ લકડીને ખાઈ જાય છે. મોહબ્બત અલી એનું મકસદ બીજું છે. હા, ઈ વાવા કરવા વાળી હદીસ નહોતી, મને અંદાજો છે. એમાં વાવા નહીં થાય, એમાં નારા પણ નહીં લાગે. એમાં કન્ડિશન છે, ઇનકુન્તુ મુમિનીનમાંથી એક કન્ડિશન આ છે કે અગર તમને જોતું હોય કે તમારો દિલ સાફ છે તો હસદને કાઢી દો ને અલીની મોહબ્બતને વસાવો. કેમ કે અલીનો મુહિબના દિલની અંદર હસદ ક્યારે નહીં હોય. અગર હસદને જોઈ તો એને ખબર કરવી જોઈએ, વિચાર કરવા જોઈએ. એવું તો નથી કે આ મારા દિલની અંદરથી કૂતરાના વાર હજી બાકી રહી ગયા છે કે નથી નીકળી રહ્યા. હસદ બીજું, મારી એક આદત બહુ ખરાબ હતી આગા, એના ઉસ્તાદ ને કહે છે, હું ચુગલખોરી કરતો હતો, ચાડી મારી આવતો હતો, અહીંયાની વાત ત્યાં, ત્યાંની વાત અહીંયા, બસ એને નુકસાન થાય. ચિંગારી ક્યાંથી? હસદ. અગર મને હસદ ન હોય તો હું કોઈનું બગાડું પણ નહીં. ત્રીજું, શરબત બહુ પીતો હતો. મેમ્બરે રસૂલ છે ને, શરબત બહુ પીતો હતો, બોટલ ના બોટલ રૂ અફઝાના ઉતારતો હતો. રોજનું શરબત હોય, ઓરેન્જનું શરબત હોય, આનું શરબત હોય, બસ બાન ન હોય મને ઉતારતો હતો. આ ત્રણ વસ્તુ અગર મારામાં ન હોત તો કાશ કદાચ હું બચી ગયો હોત. આ એક મેસેજ હતું છેલ્લું મારું દેવા સારું આજની રાત. જો આ ઈમાનને બચાવવા સારું અહલે બેત કિરામ કેવી કેવી મુસીબતોથી વટાણા છે. આજે જેનું માતમ કરવા સારું આપણે ભેગા થયા છે, આજે જેની અઝાદારી કરવા સારું આપણે અહીંયા ભેગા થયા છે, અજીબ શખ્સિયત છે, અજીબ. જનાબે ઉમ્મે લૈલા કહે છે, માદરે અકબર, કે જ્યારે ખુદાવંદે કરીમ આપણા ઘરે એક દીકરો દીધો ને હું રાતના એને સુવડાવી દઉં ગોળિયાની અંદર, ઝૂલાની અંદર, બચ્ચો સૂતો હોય ને, હું જોઉં કે અબા અબ્દુલ્લાહ વારંવાર ઊભા થાય છે, ઊભા થઈને જાય છે ઝૂલાના બાજુમાં ને પોતાના દીકરાને જોતા હોય છે. પછી મને કહે છે, એવું મેં લેલા, જો ખુદાએ મને કેટલું ખૂબસૂરત દીકરો દીધો છે, ખુદાએ મને કેટલું ખૂબસૂરત બચ્ચો દીધો છે. ઉમે લૈલા કહે કે અકબર ની ખૂબસૂરતી, લાજવાબ ખૂબસૂરતી બચપનથી કરીને 18 વર્ષની ઉંમર સુધી. એનો બાપ રશ કરતો હતો. પછી ઉમે લૈલાને કહે છે, દુઆ કરું છું કે જલ્દી આ છોકરો મારો જવાન થઈ જાય. એક બાપની આરઝુ હોય, તમન્ના હોય, બધાય બાપ આરઝુ ઈ હોય છે. જ્યારે પૂછવામાં આવ્યું ને કે ઇમામને કે બાપ વાસ્તે સૌથી સારામાં સારું ટાઈમ કયો છે, તો ઇમામ કહે છે કે જ્યારે એનો દીકરો એના કદ બરાબર સામે ઊભું રહી જાય ને જ્યારે બાપ એને ખુશીથી જોતો હોય, એ મસરત બાપ સિવાય કોઈ નહીં સમજી શકે. જ્યારે છોકરો આટલો મોટો થઈ જાય કે મારા કદ બરાબર. રિવાયતોમાં મળે છે કે જ્યારે અકબર મદીનામાં એના પોતાના ઘરમાંથી નીકળતા હતા ને, તો માણસો દુકાનો બંધ કરી દેતા હતા કે રસૂલની ઝિયારત કરી લ્યો. એ જોતા જોતા અકબરને ખુશી થતી હતી કે રસૂલ, શબીહ રસૂલ, એની ઝિયારત કરી લ્યો. હુસૈન અકબર ઉપર નજર, જ્યારે કરમની નજર, બાપની નજર, શફકતની નજર હુસૈન જ્યારે નાખતા હતા ને, તો મન નતો થતું કે અકબર થી આંખ હટાડી દે, બસ જોતા રહેતા હતા હુસૈન. એટલા સુધી કે જ્યારે આ લૂંટાયેલો કાફેલો કુફાથી શામ અને શામથી મદીના જ્યારે પહોંચ્યો, પણ જ્યારે રસ્તામાં
એક જગ્યાએ એવું આવ્યું કે હુસૈન નું માથું ઘડી ઘડી ફરી જતો હતો. શેમર મલઉન સૈયદ સજ્જાદ ને કહે છે કે આ હુસૈન નું માથું કેમ ફરે છે? એ કહે છે હું શું કરું, અકબર નું માથું જ્યાં રહી જાય છે હુસૈન ત્યાં જ ફરી જાય છે. જવાની નું દા ખુદા દુશ્મન ન દે. જેના જવાનો દુનિયાથી પસાર થઈ ગયા છે ખુદા આલોકાને માફરત કરે, ખુદા આલોકાના માવતરોને સબ્ર જમીલ અતા કરે. જવાની નો દાગ ઈઝી દાગ નથી. હુસૈન ની શું હાલત થતી હશે? હુસૈન મક્કા થી કરબલા તરફ જઈ રહ્યા છે. રાસ્તામાં હુસૈન ને થોડી ઘણી વાસ્તે આરામ કરીને જરાક નિંદર આવી ગઈ. જ્યારે હુસૈન ઉભા થાય છે તો કે છે ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહ રાજીઉન. અકબર બાજુમાં ઉભા છે. એ બાપને પૂછે છે કે બાબા આ ટાઈમે કલમે ઇસ્તરજા કેવી રીતે પડી રહ્યા છો, તમે કેમ પડો છો? કે અકબર હું હમણાં મારા સપનામાં આંખ લાગી ગઈ મરી તો મને દેખાવામાં આવ્યું કે આ કાફેલો મોત તરફ જઈ રહ્યું છે. આ બચપનામાં કેવી રીતે તૈયારી કરવામાં આવી છે આ દીકરાની જો તમે. અકબર હું જોઉં છું કે આ કાફેલો મોત તરફ રવાનો થાય છે. તો જનાબે અકબર પહેલું સવાલ કરે છે અલસના અલલ હક, આપને હક ઉપર નથી? હુસૈન કહે છે અકબર અગર આપને હક ઉપર હોય તો કોણ હોય? તો અકબર જવાબમાં હુસૈન ને કહે છે એ બાબા પછી મને ને તમને ફિકર કેમ, મોત ઉપર આપણે પડી જાય કે મોત આપણા ઉપર આવી જાય, આપણે ફિકર નથી કરવાની, હક ઉપર છીએ આપણે. ખુદા આવો અકબર નો જિગર આપના જવાનોને બધાને દે. જનાબે અકબર ના બારામાં કિતાબોમાં આટલું મળે છે કે આખી અર્ધી અર્ધી ઉમ્મત રસૂલ ની શફાત કરવા વાળા એક અકબર છે. કાફેલો આગળ વધે છે. શબે આશુર ઇમામ હુસૈન, હું વારંવાર રિપીટ કરું છું, બધાએ સહાબીઓ બધાએ શહદા બધાના ખેમામાં ઇમામ જાય છે. જનાબે અકબર ની માના ખેમામાં જયારે પહોંચ્યા છે હુસૈન તો જોયા કે ઉમ્મે લૈલા પોતાના દીકરાને ખોળા ઉપર સુવાડીને ઈ વાર ફેરે છે કે એ અકબર હું સૈયદઝાદી નથી, અકબર કાલે મારું નામ રાખવાનું છે. અકબર એવું ન થાય કે ફાતેમાનો લાલ શહીદ થઈ જાય ને તું બચી જાય. માં છેલ્લી ઘડી પણ અકબરને તૈયાર કરી રહી છે. અકબર છે માં તમે વ્યાધી ના કરો, હું મારા બાપ ઉપર કુરબાન થવા તૈયાર છું. અકબર ને દુઆ દે છે ઇમામ હુસૈન, ઇમામ આગળ વધી જાય છે. ઇમામ નું એક મુઅઝ્ઝિન છે જે મુકરર મુઅઝ્ઝિન. ઇમામ ના કાફેલામાં એક માણસ હતો જે દરરોજ અઝાન દેતો હતો. યોમે આશુરા સવાર જ્યારે થાય છે, ફજર નું વખત આવે છે, તો ઇમામ કહે છે એ મુઅઝ્ઝિન ને કે આજે તને અઝાન નથી દેવાની, એ મારા દીકરા અકબર જાને અઝાન દે. અજબ નહી કે ઇમામ હુસૈન ને છેલ્લી હુજ્જત એવી રીતના પણ તમામ કરવી હોય કે રસૂલ નો અવાજ આલોકા સાંભળી લે, રસૂલ ની સુરત જોઈ લે કે કોણ અઝાન દઈ રહ્યો છે. અકબરે અઝાન શરૂ કરી, ખૈમામાંથી રોવાનું અવાજ આવ્યું. અકબર અઝાન શરૂ કરી રહ્યા છે ને રોવાનું અવાજ આવે છે. ઇમામ પૂછે છે કે કેમ, કે ઝૈનબ કહે છે મારે નાનાનું અવાજ યાદ આવી ગયું છે. ઉમ્મે કુલસુમ કહે છે નાનાનું અવાજ યાદ આવી ગયું છે. અકબર દરમિયાન અઝાન ની અંદર હુસૈન ને કહે છે એ મૌલા તમારી બેનો કેવી નસીબ વાળી છે કે તમે એનું મારું અવાજ સાંભળી લીધા. તમે એવું નથી કરી શકતા કે મારી બેન સુગરા મારું અવાજ સાંભળી લે. સુગરા મારી બેન જે મદીનામાં રહી ગઈ હોય એને અવાજ સાંભળાય મારું. ઇમામ ના એજાજ થી સુગરા અકબર નું પણ અવાજ સાંભળે છે. ભાઈ બેન ની મોહબ્બત. અકબર અઝાન ખતમ કર્યા,
روایتوں مختلف چھے، اختلاف چھے. کوئی کہے چھے کہ حسینی سوتی پہلی قربانی اکبر ہتی، کوئی کہے چھے کہ نہیں حسین اکلا رہ گیا تھا، عباس نہیں پر شہادت تھئی گئی، اکبر حجی باقی چھے. سوار تھی کرینے ظہر جارے سعید انے حبیب انے بدائی جے حتا صحابے اکرام جارے نماز نی حالت میں اموک شہید تھائی چھے، اکبر حجی چھے. حسین نی شہادت تھی تھوڑی کوار پہلا اکبر نی شہادت تھائی چھے. ای وقت نی وچ ماں اکبر خیمہ ماں آوے چھے، جارے امام جوتا تھا نے کہ بدائی شہدہ آوی ریا چھے تو اکبر انی مدد واسطے جاتا تھا. اکبر جویا کہ باپا اکلا رہ گیا چھے، ساو ہمنا یہ آوے چھے خیمہ نی اندر وچار کرتا کہ ہوں ماں پاسے کیوی ریتنا کہوں، ماں مرے بس آخری رخصت کھپے چھے، منے رجا جوئی چھے. جارے خیمہ ماں آئے وا تو جویا کہ ام لیلہ مسلح اوپر بیٹھا چھے، ای جائی چھے نے کہے چھے ماں زہرین نماز نو ٹائم تھائی گیو چھے، تمہیں کئی نماز پڑھی ریا چھو. ای کہ نا اکبر ہوں نماز واسطے مسلح اوپر نتھی بیٹھی، ہوں اٹلے بیٹھی چھو کہ کیارے منے سماچار ملے کہ اکبر قربان تھئی گیو چھے، تو ہوں خدا نو شکر ادا کروں. اے وہ نتا اکبر کہ زہرا نو لال تارا تھی پہلا شہید تھئی جاؤں، وارم وار کہوں چھوں. اکبر کہے چھے ماں تمہیں تو ماری آسان کری دیدا چھو مشکل نے، ہوں تو وچار کرتو آتو تو کہ ماں نے کیوی ریتا کہوں. تمنے خبر چھے جوانی ماں جارے عباس اکبر نے سکھاتا سکھاتا جنگ نا فنون سکھاتا تھا تو اکبر نے ہاتھ ماں تھوڑک نشان تھئی گیو تو. ام لیلہ کھالی آ جویا ای جوئی نے کہے چھے اے اکبر اگر آ تلوار بیجی ریتے چالی گئی ہو تو سو مارو حال تھا. آ ام لیلہ چھے کہ جارے کربلا تھی کوفہ نے کوفہ نہ دربار نہ باجما ایک یہ عیسائی بائری کہے چھے کہ پروردگار ہوں دعا کری رہی چھوں کہ آج یہ دیکھ رہا ہے جے جنوں ماتھوں جو چھوں، خدا کرے انی ماں دنیا میں نہ رہی ہوئی. آ ام لیلہ خدا کرے انی ماں دنیا میں نہ رہے. ام لیلہ نا کان میں آواز آوے چھے کہ بی بی کیم تو آ ماں نے بد دعا دیے چھے، کہے چھے نا ہوں جو چھو کہ کتلو روپارو چھوکرو چھے، اینی ماں کے بھی ریتا چوتی ہسے نے بھی ریتا. ام لیلہ کہے چھے بی بی ہوں اینی ماں چھو، آمارو لخت جگر چھے، آمارو نور نظر چھے، آوی محبت مانی اکبر ساتھ ہتی. اکبر آوے چھے ماں نے خدا حافظ کرے چھے، ترے تج بارے نکلے چھے نے ابا عبداللہ پاس آمی نگے چھے اے بابا ماں منے رجا دے دی دی، ہم نے تمہاری رجا لیوائے وہ چھوں. امام حسین اکبر نے کہے چھے اے اکبر لیلہ پاسے تھی تو رجا لے لی دو، جے ماں ترے وینڈائی ری چھے اے نا پاسے جوانو چھے. اکبر نے بیجی بیا دی کہ ہم نے منے زینب پاسے تھی رجا لیوانی چھے، جناب زینب پاسے آوی نے ماتھو نما بھی دیئے چھے، تھوڑی کوار ماں جو ماں آوے چھے کہ سوئی جائے چھے زینب لی باجو ماں، ماتھا نے کھوڑا اوپر آکھے چھے، زینب کہے چھے اکبر آ وقت نہ تھی پیار محبت رو اکبر آسو کری لیو چھو. اکبر کہے چھے جو اے پھوپی اممہ بچپن تھی تمہیں منے وینڈائی رہا چھو، تمہیں موٹو کہہ رہا چھو، تمہیں منے بدو سکھائی رہا چھو، آج اکبر ایک مشکل ماں پڑی گیو چھے، ہوں تمہارا تھی ایک مشکل نو حل لے وائے وہ چھو. اکبر نے بی بی کہے چھے اے اکبر جلدی بول مشکل کے بھی، یہ کہے چھے مارا مگن میں ایک سوال چھے، ہوں سوال کروا مانگو چھوں جو اکبر کے بھی ریتا رجا لیے چھے. جناب زینب نے اکبر کہے چھے اے اے پھوپی اممہ منے آٹلو کیو کہ تمہارو مرتبو موٹو چھے کہ ماری جدہ فاطمہ زہرا ای بنی ہاشم نا نو نہال آوی ریت نا پوچھے چھے کہ تمارو مرتبو موٹو کہ ماری جدہ فاطمہ زہرانو. زینب کہے چھے کہ اے اکبر کیا ہوں نے کیا ماری ماں فاطمہ. اکبر کہے چھے پچھی پھوپی اممہ تمہیں میں نے ایتلو کیو کہ تمہارا دل میں حسین پرتیے محبت ودارے چھے کہ مارے پرتیے حسین واسطے، کہے چھے بی بی مارو حسین سلامت رہے. تو پچھی کہے چھے اے پھوپی اممہ میں ایک کام کری دیو، تمہاری قربانی نے تمہاری جاگیر نے زہرانی جاگیر اوپر قربان تھوا دیو. زینب کہے اکبر تم نے ماں فاطمہ نہ واسطہ دینے آئے ہو چھو، جا خدا حافظ. جا
سچا خدا حافظ اکبر ماں ماتھو چومی نکلے چھ خیمانہ دروازہ ماں حسین اوبا چھ حسین اکبر نے اوپر تھی نیچے جوئی چھ راوی حمید ابن مسلم کہے چھ کہ اکبر نی جارے روانگی تھئی ای عجب منظر چھے خیمہ تھی جارے اکبر نکرتو تو ایو لاتو ہوتو کہ کوئی گھر ماں تھی جوان نو جنازو نکری ریو چھے اکبر خیمہ نا دروازہ نی باجو ماں آوے چھے کوئی بی بی کہے چھے اکبر خدا حافظ بین کہے چھے اکبر خدا حافظ کھوڑا ماں تھی ایک آواز آوے چھے نحیف آواز اکبر فری نے جوئی چھے تو سید الساجدین کہے چھے اکبر من نے خدا حافظ نہیں کر تو امام زین العابدین اکبر آوے چھے امام زین العابدین نا تریا اوپر پوتا نو ماتھو راکھی دیے چھے کہے چھے مارا مولا من نے معاف کر جو اکبر نے سید الساجدین کہے چھے اکبر تو خوش نصیب چھو کہ باپا اوپر قربان تھا تیار تھا امام زین العابدین تھی رخصت آئے چھے اکبر واہ واہ الہ واہ مصیبت آنا آواز و آویریا چھے رحم شکل پیمبر ہمیشہ واسطے جہری ہو چھے اکبر بارے نکلے چھے امام حسین اوپر کھوبرے چھے اکبر نے حسین اکبر واسطے سواری تیار کرے چھے اکبر سوار تھائی چھے حسین کہے چھے اکبر محلن محلا اکبر آستے جا اکبر آستے جا تھوڑی کوار پچھی اکبر پاچھو آوے چھے تھوڑی کوار میں پاچھو آوے چھے نے پاچھو اتری نے باپ نا گڑا مہات نا کی نے روا مانڈے چھے پچھی کہے چھے اکبر حسین نا کان ماں جائی نے ایک وات کیے چھے اینی خبر پچھی پیڑی جارے حسین پوتے خدا حافظ کروا آئے وہاں زینب حسین نے کہے چھے اکبر تنے خدا حافظ کری نے سوار تھائی گئے ہو تو پاچھو آئے وہ اے بھائی تو میں نے اٹلو کے اکبر تارا کان ماں سو کی دو اکبر نبارہ ماں حسین کہے چھے بہن زینب اکبر نے ہو خدا حافظ کہے رو اکبر پاچھو مارا پاس سے آئے وہ میں نے بیٹ لگا رہی نے کان ماں میں نے کہے چھے اے بابا ہوں تو جاؤں چھوں ماری ماں پردیس ماں چھے مارا پچھی ماری ماں نو دھیان رکھ جو ماری ماں نی دھیان رکھ جو حسین کہے چھے اکبر تقدم ولدی اکبر تقدم ولدی اکبر جا خدا حافظ اکبر محسوس کرے چھے کہ حسین مارا پاچھر پاچھر آوی ریا چھے اکبر پاچھو ورے چھے کہے چھے اے بابا تمہیں تو میں نے خدا حافظ کری لیتا پاچھو آوانو کارن تو اکبر نے حسین ایک کشت کہے چھے اے اکبر کاش تو صاحب اولاد ہو اکبر تنے خبر نہ تھی مارا دل مصوبی تیری ہو چھے اکبر تارا پاس اولاد نہ تھی تنے خبر نہ تھی خدا میں نے طاقت دے کہ وہ اکبر نہ پورا مسائے پر شکو نہ آ مسائے ماری شفاعت نہ سبب بنے رب اکبر نے خدا حافظ کرے چھے اکبر نے کہے چھے اکبر تو جا ہوں تنے آیا تھی جو ایریو چھو حسین ایک ٹیلا اوپر اوبا رہی جائے چھے در خیمہ ما فضا اوبی چھے در خیمہ نا پاچھر زینب اوبی چھے زینب نا پاچھر مسلح اوپر لیلا اوبا چھے ای دعا گزارے چھے اکبر جنگ کرے چھے جارے باپ پتنا دیکھرانا فن نے جو تو ہی تو خوشی تھائی کہ جو ہمارو شیر جو آلی نو لال جو کیویری تمہارو خون نو رنگ بتا رہی ریو چھے حسین پوت میرے خوش تھاتا جائی چھے فضا نا موڑا چہرہ اوپر پر خوشی دیکھائی چھے ایک وقت ایو تھیو کہ حسین نا موڑا اوپر جرم متغیری دیکھائی
فضہ نہ چہرہ رنگ بدلی گیا زینب جوئی فضہ نو حال بدلے سے تو فضہ نے کہے چھے جا مارا بھائی نے پوچھ ماری اکبر نی تو خیر چھے نے ماری اکبر نی تو خیر چھے فضہ آوے چھے حسین پاسے حسین نے کہے چھے مولا مولا اکبر نی تو خیر چھے مولا کہے چھے جلدی جا اینی مانے کہ اکبر ناسا میں ایک موٹو شخی آئے وہ چھے خدا اکبر نے فتح دے مانی دعا رد نہ تھی تھاتی ایوو کہ وہ اتو نے اولا شخی نے اکبر شہید قتل کرے چھے اکبر قتل کرے چھے حسین نارے تکبیر کرے چھے پچھی جناب ام لیلہ نے ایک سندیشو مکلے چھے کہ میں نے پاچھو ایک وقت اکبر نے جو اوچھے امام معصوم اینی ماں نے کہڑا وے چھے اے لیلہ خدا مانی دعا رد نہ تھی کرتو ایک دعا میں نے کری دے کہ اکبر پاچھو ایک وقت مارا پاسے آوے اکبر جنگ کہی رہا ام لیلہ تیاں کہے چھے یا رد یوسف آلا یعقوب اے یوسف نے یعقوب ساتھے مرار نار مارا دیکرانے پاچھو لے آو فتح یار تھا انہیں اکبر پاچھا آوے سے حسین نے جو انہیں کہے چھے اے بابا ہماری جنگ تم نے کیوی لائے گی حسین کہے چھے ماشاءاللہ مرحبا حسین جارے ہم بولا اکبر کہے چھے اے بابا ہوں ایک وستو تمہارا تھی مانگو انہی ایک پریزنٹ ہوں تمہارا تھی مانگو حدیو مانگو ہماری جنگ نو حسین کہے چھے اے اکبر ویچاری نے مانگ جے اکبر کہے چھے اے بابا میں نے تھوڑو پانی مری جائے اکبر کہے چھے بابا میں نے تھوڑو پانی مری جائے اکبر نے حسین باجو ماں کرے چھے حجی باجو ماں آؤ حجی باجو ماں آؤ باجو ماں آوتا ہوتا اکبر نے کہے چھے تاری زبان مارا موڈا ماں ناکھی دے اکبر نے پوتا نی زبان حسین نے موڈا ماں ناکھے چھے ترت اچ کھیشی لیے چھے پیچھے کہے چھے مولا اے مارا بابا تماری زبان تو مارا تھی پودارے خوش چھے اے مولا خدا حافظ مولا خدا حافظ اکبر جائے چھے حسین ابن نمیر خدا اینا اوپر لعنت کرے حسین ابن نمیر آگر ودے چھے جنگ کرتا تھا کرتا کرتا اکبر طرف ایک نیزو پھیکے چھے اکبر نہ سینہ ماں نیزہ نہیں چھری گری جائے چھے اکبر کہے چھے اے بابا مارا چھلا سلام ایا حسین ٹیلا اوپر دے پی جائے چھے اندار آوی گیو چھے این علی این علی کرینے منہ خبر نہ تھی آپ ہوتا نہ دیکھ رہا علی نے بولا میں چھے کہ نجف ورہ علی ابن ابی طالب راوی کہے چھے حسین پہلا تھوڑا چائلا پچھی پڑی گیا پچھی چائلا پچھی پڑی گیا اکبر نو ایک دستور ہتو جیارے پن پوتا نا باپا نے آوتا جوئی نے تو در روز بے ہاتھ ہی سلام کرتا ہتا بے ہاتھ اوپر کری نے سلام کرے چھے اکبر جارے دیکھانو نہیں حسین نے حسین کہے چھے این علی راوی کہے چھے پچھی حسین نے نظر پڑے چھے ایک لاشا اوپر ہم نے لاشا سدھی پہنچو چھے پن حسین نے پگما طاقت نہ تھی کہ یہ اکبر نہ لاشا سدھی پہنچی جے آئے یہ ٹھوکر اوپر ٹھوکر کھائے چھے پچھی راوی کہے چھے حسین پوتا نہیں کونی ہونا بل اکبر نہ لاشا سدھی پہنچی گیا حسین اکبر نہ لاشا سدھی پہنچی گیا اکبر نے کہے چھے اے اکبر تو در رجمن نے بے ہاتھی سلام کرے چھے اے اکبر آجے کارن سو چھے تارو ایک کج ہاتھی منے تو سلام کرو امام نے کہے چھے بابا بابا منے معاف کر جو حسین کہے چھے اکبر سو چھے امام نے کہے چھے بابا نہیں تمہیں بیادی نہ کرو تمہیں پاچھا جاؤ اکبر نو لاشو تمہارا تھی نہیں اپڑے بابا تمہیں جاؤ اکبر نے کہے چھے نہ منے کہ سلام کیم بے ہاتھی نہ تھی کہے رو اکبر پاسے جواب نہ ریو ای پچھی اشاروں کرے چھے ایک ہاتھ اینا سینہ اوپر چھے کہ مارا باپا نی نجار آج تک ہم اوپر نہ بڑے سنتاڑی ریا چھے حسین اکبر نے کہے چھے ہمارو امتحان چھے اکبر اکبر تو ماری مدد کر تو ہوا چھری نے کاڑی داؤں ایج آستین بلند کرے چھے آسمان ماں خداوند کریم ابراہیم نے بولائے وہ ابراہیم نے کہے چھے ابراہیم پوتا نہ دیکھ رہا اوپر چھری چلا ہوا آسان چھے
آنکھ ماں پاٹی باندھی نے ہمارو حسین اینے جو کے بھی نہیں تھا حسین آ امتحان دے تیار چھے یہ اکبر نے کہے چھے ترن وقت یا علی مدد یا علی مدد اے بابا علی مرتضی حسین نی مدد کرو حسین ایک ہاتھ اکبر نا سینہ اوپر رکھے چھے بیجا ہاتھی چھری کرے چھے اکبر نو کلے جو بارے آبری گیو اکبر نی جان نکلی گئی حسین اوپر ہی نے جو اتاریا جو تاریے چھے کہ ہوا لاشہ نے کیوی ریتا خیمہ سودی لے جاؤں ای کیوی ریتا لے جاؤں حسین پاسے چاروں نہ ہو تو حسین خیمہ طرف رخ کرے چھے اے بہن زینب بچہ نے موکر نا 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 بچہ نے موکر حسین غریب تھے گئے ہو حسین نہ پگما جوڑ نہ تھی حسین نی کبھر ٹوٹی گئی آنکھ ماندار چھے آج جوان نو لاشو چھے یہ اوباری نہ تھی شکتو حسین اکبر نہ شاشا نے لے آوے سے خیمہ ماں لے آوے سے زینب کبرہ نے سماچار میلا کہ اکبر نو لاشو آوی گیو چھے پر بیجو کوئی بیٹھو چھے اینا پاسے کوئی آوی نہیں کہ بو بھی اممہ تمہیں بابا بولاوے چھے زینب پاچھر دی جوئی چھے ایک ضعیف بیٹھو چھے ایک ضعیف بیٹھو چھے اینا وار سفید تھے گیا چھے حسین نے زیب زینب کہے چھے ایاں تو کوئی نامحرم بیٹھو چھے ہوں کے بھی رکھتا جاؤں حسین کہے چھے زینب اکبر نی شہادت مارا وار دورہ کری رائے گی